ના માધવપુરમાં વાયરલેસ ટાવર ધરાશાયી થઈ ગયો છે. જુના પોલીસ સ્ટેશનનો ટાવર ધરાશાયી થતા લોકો જોવા માટે ઉમટ્યા હતા. ભારે પવનને કારણે આ વાયરલેસ ટાવર ધરાશાયી થયો હતો. અનેક ફરિયાદો બાદ પણ ટાવર નહીં ખસેડવામાં આવતા છેવટે વાવાઝોડાએ તેને જમીનદોસ્ત કર્યો. જોકે આમાં સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. તો ભારે પવનને કારણે આ વીજ પોલ ધરાશાયી થઈ ગયો હતો. આ પહેલા અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ તે રજૂઆતો અવગણવામાં આવી અને આખરે વાવાઝોડા એ જ તેને જમીનદોસ્ત કર્યો હતો. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી મળી રહ્યા. માધવપુરનો આ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, જેમાં વીજ પોલ ધરાશાયી થઈ ગયો છે, આ ધરાશાયી થયેલો વીજ પોલ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો. જુના પોલીસ સ્ટેશન પાસેનો આ ટાવર ધરાશાયી થઈ ગયો છે. આ પહેલા અનેક વાર ફરિયાદ કરવામાં આવી હતી, કારણ કે જે હાલતમાં હતો વીજ પોલ ત્યારે અનેક વાર ફરિયાદો કરવામાં આવી, પરંતુ ફરિયાદોનું નિરાકરણ નહીં આવતા આખરે વાવાઝોડાની અસરને કારણે આ વીજ પોલ ધરાશાયી થઈ ગયો છે. આ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા તેજસ આપણી સાથે જોડાઈ ગયા છે. જે તેજસ, જે દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જે ટાવર છે તે ધરાશાયી થઈ ગયો છે, તે અંગે શું અપડેટ મળી રહી છે? હજી ખાસ કરીને વાત કરવામાં આવે તો જે વાયુ નામનું વાવાઝોડું છે, હવે તે પોરબંદર તરફ આગળ વધી રહ્યું છે ને પોરબંદર થી થોડા કિલોમીટર જે દૂર અંતરે આવેલું છે. ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે વાવાઝોડાનો કરંટ છે તે દરિયામાં જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ખાસ કરીને વાત કરવામાં આવે તો ભારેથી અતિભારે પવનની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. આ આગાહી ક્યાંક ને ક્યાંક સાચી પડતી હોય એમ તેમ હાલ અત્યારે ભારે પવન જોવા મળી રહ્યો છે. ત્યારે માધવપુર જે વિસ્તાર છે તેના જો જૂનું પોલીસ સ્ટેશન આવેલું છે તેની અંદર એક જે વાયરલેસ ટાવર છે એ પડી ભાંગ્યું છે. આ ઉપરાંત ખાસ કરીને વાત કરવામાં આવે તો એક પવનને કારણે મકાન ધરાશાયી થયું છે. હાલમાં જે સમાચાર મળી રહ્યા છે જેમાં 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે, મકાન પડ્યું છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક જે આગાહી છે સાચી પડી રહી છે. હાલ જી તેજસ, આભાર આપનો તમામ વિગત માટે. તો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. તો આ પોલ ધરાશાયી થવા ઉપરાંત એક ઘર પણ ભાંગી પડ્યું હતું, જેમાં 6 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.